રાજ્યને પ્રથમ કોવિડ સ્મશાનમાં 35 દિવસ બાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ત્રીજી લહેરની દસ્તકના એકણ વચ્ચે જિલ્લામાં 19 જૂનના રોજ અંતિમ બે વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભરૂચ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા 69 વર્ષીય દર્દીનું મોત થયું હતું. દર્દીએ કોવિડનો પ્રથમ ડોઝ લીધો હતો. જિલ્લામાં છેલ્લા બે દિવસથી એક પણ કોરોના દર્દી નોંધાયો નથી. જિલ્લામાં હજુ પણ 3 કોરોનાના કેસ એક્ટિવ છે, છતાં લોકો બેફિકરા બન્યા છે. તંત્ર ત્રીજી લહેરને રોકવા જોતરાયું છે, ત્યારે પ્રજા પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી બનવા પામ્યું છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર સમી જતા ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસ છેલ્લા કેટલાક સમયથી સિંગલ ડિજિટમાં થઈ ગયા હતા. બીજી તરફ રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં છેલ્લા 34 દિવસથી કોરોનાના કારણે એક પણ મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે આવ્યો નથી. શનિવારે કોરોનાના કારણે 69 વર્ષીય દર્દીનું 16 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. તેને અગ્નિદાહ માટે કોવિડ સ્મશાનમાં લવાયું હતું. ભરૂચમાં કોરોનાની બીજી લહેર સમય જતાં બધું જ અનલોક થઈ ગયું હતું. ધીમે ધીમે શાળાઓ પણ શરૂ થઈ રહી છે. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન ભરૂચ જિલ્લામાં ગત 19 જૂન બાદ કોરોનાથી મૃત્યુ પામેલા એક પણ મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે આવ્યો ન હતો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા કોવિડ સ્મશાન ખાતે આજ રોજ 1 મહિનો અને 4 દિવસ પછી કોરોના શશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલ દર્દીના અગ્નિ સંસ્કાર કર્યા હતા. મક્તમપુરમાં રહેતા 69 વર્ષીય અભયસિંહ ભગત કોરોના સંક્રમિત થતાં 8 જુલાઈએ શહેરની આરકી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જેમનું 24 જુલાઈએ મૃત્યુ થયું હતું. દર્દી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જો કે શનિવારે 35 દિવસ બાદ એક પુરુષનો મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે આવ્યો હતો. જે ત્રીજી લહેરની દસ્તક સમાન લખાવી તેની નજરઅંદાજ નહીં કરી વહીવટીતંત્ર સામે લોકો પણ સલામતી, સાવચેતી અને કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી બની રહ્યું છે. બીજી લહેર સમાપ્ત થઈ જતાં અને બધું જ અનલોક થઈ જતાં કોરોના પ્રત્યે બેફિકર બનેલા લોકોના હરવા ફરવામાં સંયમતા જાળવી ખૂબ જ જરૂરી બની રહ્યું છે. સાથે જ લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્ત અમલ કરી વેક્સિન પણ કરાવી તે હિતાવહ બન્યું છે. જિલ્લામાં હાલ કોરોનાના 3 કેસ એક્ટિવ છે, જેમાં ભરૂચમાં 1 અને અંકલેશ્વર શહેરમાં 1 અને ગ્રામ્યમાં 1 કોરોનાનો કેસ એક્ટિવ છે. જિલ્લામાં પ્રથમ અને બીજી લહેર મળી અત્યાર સુધી 10,711 કોરોનાના દર્દી નોંધાયા છે, જેમાં 10,591 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે 57 મૃત્યુઆંક હજી પણ 170 પર જ અટક્યો છે. તેની સામે માત્ર રાજ્યના સૌપ્રથમ કોવિડ સ્મશાન ગૃહ ખાતે આજ રોજ અપાયેલો અગ્નિદાહ સાથે 2,266 દર્દીના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. હાલ કોરોનાથી મૃત્યુ પામતા જે મૃતદેહોમાં એકદમ ઘટાડો થઈ ગયો હતો અને નહિવત પ્રમાણમાં થઈ ગયો હતો. ગત 19 છના રોજ 2 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્કાર થયેલા, ત્યારબાદ આજ રોજ જ્યારે 1 મહિનો અને 4 દિવસ થયા છે ત્યારે એક પણ મૃતદેહ અત્યંત સુધી આવેલ નહીં. જ્યારે આજ રોજ વહેલી સવારમાં એક મૃતદેહના ભરૂચની ખાનગી હોસ્પિટલમાંથી લાવેલ ને જેના ભરૂચના કોવિડ સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ. હું મીડિયાના માધ્યમથી ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજાને અનુરોધ કરું છું કે આ ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ એવું લાગી રહ્યું છે તો માસ્ક પહેરવું, સેલ્ફ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું, બને તેટલું કામ વગર ઘરની બહાર ન નીકળવું અને સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવું.